આર્થિક વિકાસમાં ઉદ્યોગકારોનો સિંહ ફાળો હોય છે. તેમની પ્રામાણિકતા અને ઉદારતાના કારણે દેશનો આર્થિક વિકાસ થતો હોય છે. તેઓ દ્વારા હજારો લોકોને રોજગારી પૂરી પાડવામાં આવતી હોય છે. ત્યારે જી 24 કલાકના એક સેલ્યુટ ઉદ્યોગોની સાહસિકતા કાર્યક્રમ અંતર્ગત આજે અમે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ધર્મનંદન ડાયમંડની મુલાકાતે આવ્યા છે. ધર્મનંદન જે ડાયમંડ છે તેની સ્થાપના 1997માં કરવામાં આવી હતી. ત્યારે આપણે તેની મુલાકાત, ક્યારે તેની સ્થાપના થઈ અને શું ઇતિહાસ છે તે જાણવાનો એક પ્રયાસ કરીએ. એક સલામ ઉદ્યોગોની સાહસિકતા કાર્યક્રમ અંતર્ગત અમારી ટીમ આજે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ધર્મનંદન ડાયમંડમાં પહોંચી છે. ત્યારે આપની સાથે ધર્મનંદન ડાયમંડના જે માલિક છે લાલજીભાઈ પટેલ એ આપની સાથે જોડાયા છે, તો તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. જી લાલજીભાઈ, ખાસ કરીને આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. પહેલાં તો હું આપને પાસે એ જાણવા માગીશ કે સુરતમાં ક્યારે આવ્યા અને આજે હીરા ઉદ્યોગ સ્થાપવાનો જે સપનું હતું તે ક્યારે સાકાર થયું? હું સુરતમાં 1970માં આવ્યો. ગામડામાં મારા ફાધર ખેતી કરતા હતા અને ત્યાં ખરેખર એ વખતે એટલી બધી પરિસ્થિતિ સારી નહોતી, તો અમારા ગામના 5-7 છોકરાઓ સુરતમાં આવેલા. તો મને એમ થયું કે આપણે પણ સુરતમાં મહેનત કરશું તો 2 પૈસા મળશે. એ પ્રમાણે 1970માં મેં સુરતમાં પહેલી વખત મેં પગ મૂકેલો. સાહેબ, 1970માં જ્યારે તમે આવ્યા ત્યારે કેટલા રૂપિયા આપણી પાસે હતા અને આ જે ડાયમંડ ઉદ્યોગ સ્થાપ્યો છે એ આઈડિયા ક્યાંથી આવ્યો? 1970માં આવ્યો ત્યારે ઓનલી ટિકિટ ભરેલો ને જ આવેલો, અને પહેરવાની ચાદર ને 2 જોડી કપડાં એ રીતે જ આવેલો. એ વખતે આપણી પાસે કોઈ એવી સગવડતા રૂપિયા ભર હતી નહીં. આ આઈડિયા ક્યાંથી આવ્યો? જ્યારે સુરતમાં આવ્યા ત્યારે હીરા ઉદ્યોગ સ્થાપવાનો જે આઈડિયા છે ક્યાંથી આવ્યો, કઈ રીતે આની જર્ની શરૂ કરી આપે? સુરતમાં જ્યારે આવ્યા ત્યારે પહેલાં આ ઘંટીએ કામે બેઠા શીખ્યા, અને પછી એમ થયું કે આપણે 2 ઘંટીથી શરૂઆત કરીએ, અને એ રીતે 2 ઘંટીથી શરૂઆત કરી આપણે. ત્યારબાદની જર્ની લાલજીભાઈની કઈ રીતે થયું, કઈ રીતે આટલું મોટું એક નામ આજે સમગ્ર દેશ સહિત દુનિયામાં જાણીતું થયું? ધીમે ધીમે મહેનત કરતાં કરતાં 2 ઘંટીમાંથી એક શ્રીજી જેમ્સ કંપની કરી, અને એની અંદર અમારે વેરોડ ઉપર એક ફેક્ટરી નાખી. એની અંદર 300 કારીગરો કામથી અમે શરૂઆત નાનપણથી કરેલી. શરૂઆતના સમયે આ હીરા ઉદ્યોગ માટે આપણા માટે કેટલું કઠિન હતું આ હીરા ઉદ્યોગ ચલાવવાનું, અને ત્યારબાદ કઈ રીતે સફળતા આપણને સ્ટેપ બાય સ્ટેપ મળી? એ વખતે ટેકનોલોજી બિલકુલ હતી, સાદી ઘંટી હતી અને લેસર પાનાથી હીરા તોડતા હતા. કોઈ ટેકનોલોજી હતી નહીં એ વખતે. ખરેખર તો બહુ કપરી સમય હતો, પણ ધીમે ધીમે આધુનિક ટેકનિક આવવાથી તમામ ટેકનોલોજી અમે અપનાવી છે, જેનાથી આખી સફળતા મળી છે. જી લંજભાઈ, ખાસ કરીને કેટલા કારીગરો અહીં કામ કરે છે, કઈ રીતે કામ કરવામાં આવે છે અહીં, અને ખાસ કરીને જે 1x1 આપની જે પ્રગતિ થઈ તેનો થોડો ચિતાર આપશો, કઈ રીતે સફળતા આપે એક પછી એક મેળવી? અમારી ફેક્ટરીમાં અત્યારે 7,500 રત્ન કલાકારો કામ કરી રહ્યા છે. ત્યારબાદ જે ધર્મનંદન ડાયમંડ આપને સ્થાપના કરી, ત્યારબાદ આપણી સાથે રત્ન કલાકારનો કઈ રીતે ફાળો રહ્યો છે સફળતા પાછળ? આપની પાછળ સફળતાનો શ્રેય કોને આપશો? ખરેખર તો ફેક્ટરીની અંદર રત્ન કલાકારોના હાથપગથી જ ફેક્ટરી કામ, ફેક્ટરીનું મેન્યુફેક્ચર થઈ શકતું હોય. રત્ન કલાકારોના આધારે જ ફેક્ટરી ચાલે છે, એના આધારે જ આખી સફળતા મળી છે. અમારે રત્ન કલાકારો તમામ વર્કરો સાથે ફેમિલી મેમ્બર જેવો રિલેશન હોય છે અમારું. જી લાલજીભાઈ, ખાસ કરીને હાલમાં મંદીનો દોર ચાલી રહ્યો છે, તો મંદીના દોરમાં કઈ રીતે કામ લેવામાં આવી રહ્યું છે? મંદીના દોરમાં ખરેખર તો આમાં ધીરજ રાખવાની હોય છે. 4 મહિના મંદી, 4 મહિના તેજી, 12 મહિનામાં થોડો હારો મોડો સમય આવતો જ હોય છે. આમાં ધીરજ રાખી અને સમય પ્રમાણે કામ કરવું જોઈએ. ખાસ કરીને ધર્મનંદન ડાયમંડ છે તો કેટલા લોકોનો પાયો લખવામાં મહત્વનો ફાળો છે? ધર્મનંદન ડાયમંડમાં અમારા કંપનીમાં 7,500 વર્કરો કામ કરે છે, એના આધારે આખું મેન્યુફેક્ચર ચાલે છે. સાહેબ, બીજી એક વસ્તુ કે જે રીતે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યો છે, સુરતની જો વાત કરીએ તો નાના ઉદ્યોગ પડી ભાંગ્યા છે, તો એના વિશે આપ શું કહેશો?
નાના ઉદ્યોગોમાં ખરેખર નાના વ્યક્તિઓને બેંક ફેસિલિટી નથી હોતી, એના આધારે જે આર્થિક મુશ્કેલી પડતી હોય છે તો કોઈ કોઈને ચલાવવું મુશ્કેલ પડતું હોય છે, એના આધારે એ લોકોને મુશ્કેલી આવતી હોય છે. ખાસ કરીને આપણે ત્યાં કયા પ્રકારના હીરાઓ બનાવવામાં આવે છે, ક્યાં ક્યાં આપણો માલ દુનિયામાં જાય છે? અમારે ત્યાં 1 સેન્ટથી લઈ અને 10 કેરેટ સુધીના હીરા બનાવવામાં આવે છે અને વર્લ્ડમાં તમામ જગ્યાએ અમારા ડાયમંડ જાય છે. લાલજીભાઈ, ફર્સ્ટ ઓફ જ્યારે સુરત આવ્યા ત્યારે સૌ પ્રથમ આપણા માટે કેટલું કઠિન હતું સુરતમાં જીવવા માટે? સુરતમાં પ્રથમ આવ્યા ત્યારે ખરેખર તો એ વખતે સાધન સામગ્રી તો નહોતી, પણ રહેવાના મકાન પણ કોઈની પાસે હતા નહીં, પણ મહેનત કરે ધીમે ધીમે એના હિસાબે સ્ટેપ બાય સ્ટેપ આગળ માણસ જતો હોય છે એ પ્રમાણે આગળ આવ્યા છે. સુરતમાં આવ્યા ત્યારે ખાસ કરીને કોની સાથે આવ્યા હતા, શરૂઆતના સમયે કોની સાથે આપ રહેતા હતા અને શરૂઆતના સમયે શું કરતા હતા સુરતમાં આવીને? 2-3 મિત્રો સાથે અમે આવેલા અને સ્ટાર્ટિંગમાં ઘંટી પર હીરા પણ દેસ્યા, અમારે લેટ કહેવાય લેટમાં ઘાટમાં કામ પણ કર્યું, એકડે એકથી શીખવાની શરૂઆત કરી અને કામ કરતા થયા છે. જ્યારે આ કારખાનામાં કામ આપ કર્યા અને ત્યારબાદ આટલી મોટી ફેક્ટરી સ્થાપવાનો આઈડિયા ક્યાંથી આવ્યો કે આપણે આટલી મોટી ફેક્ટરી સ્થાપી છે? એક દરેક માણસને આગળ આવવાનું સપનું હોય છે, એમાં એક વિચાર એવો કે આપણે ધીમે ધીમે કોઈ નાની એવી ફેક્ટરીથી શરૂઆત કરી, 2 ઘંટીથી શરૂઆત કરી, 2માંથી 20 થઈ, 20માંથી ધીમે ધીમે આગળ કામ કરતા ગયા. અને લાલજીભાઈ, ખાસ કરીને હાલ રત્ન કલાકારો માટે એક પડકાર પણ એ છે કે મંદી છે, તો આપણા અહીંયા કઈ કટ ઓફ કરવામાં આવી છે, કઈ રીતે અહીં કામ લેવામાં આવે છે? ના, અહીંયા અમારા મંદીમાં કોઈ કારીગરોમાં ફરક નથી, વચ્ચે 2 કલાક નો પીરિયડ ઓછો કરેલો પણ ત્યાર પછી ખાલી રેગ્યુલર થઈ ગયો, 2 મહિના પૂરતો ફેરફાર કરેલો, બાકી લાંબો ફેરફાર અમે નથી કર્યો. હીરા ઉદ્યોગમાં લાલજીભાઈ એક મોટું નામ ધરાવે છે, તો આ નામ મેળવવામાં કેટલી આપણે મહેનત કરી છે? નામ તો મહેનત કરે એટલે ઓટોમેટિક થતું જશે, એમાં નામ માટે મહેનત કરવાની કોઈ જરૂર હોતી નથી. લાલજીભાઈ, આપે એક મોદી સૂટ પણ ખરીદી કરી હતી, એ સમયે કેવી લાગણી હતી જ્યારે વડાપ્રધાનનો એક સૂટ આપણે ખરીદી કરી ત્યારે બહુ આપની હરોળમાં ઘણા બધા હરાજીમાં હતા, ત્યારે એ સમયે આપણા મનમાં શું ચાલી રહ્યું હતું? અમારે તો એક જ હતો કે મોદી શૂટ કરતી વખતે એ રકમ ગંગા શુદ્ધિ અભિયાનમાં જવાની હતી, અને નરેન્દ્રભાઈ મોદી જે દેશમાં કામ કરી રહ્યા છે વિકાસનું, એની હારે લાગણી જોડાયેલી, એટલા માટે જ શૂટ લીધેલો. એનાથી અમને ખૂબ જ આનંદ થયો છે, અમારા વર્કરોને કારીગરોને પણ ગર્વ લઈ શકે એવો આનંદ થયો છે. ખાસ કરીને આપણે ત્યાં 7,500 જેટલા કારીગરો છે, તો અહીં કયા પ્રકારનું વર્ક એમની પાસે લેવામાં આવે છે, કયા પ્રકારની સુવિધા અહીં એ લોકોને આપવામાં આવે છે? અમારે અહીંયા લાઇબ્રેરીની સુવિધા છે, એક્સરસાઇઝ જે થઈ શકે એની પણ સુવિધા છે, અને રત્ન કલાકારોને જે 10મું અને 12મું જે એના છોકરાઓ ભણતા હોય છે તો એને સ્કોલરશીપ પણ ધર્મનંદન કંપની તરફથી આપવામાં આવે છે, એટલે તમામ સુવિધા, મેડિકલ સુવિધા હોય કે દરેક સુવિધા હોય એમને બનતી અમારા કંપની તરફથી આપવામાં આવે છે. જી લાલજીભાઈ, એ પૂછવાનો પ્રયાસ કરીશ કે હાલ જે દેશ છે મંદીના માહોલમાં જીવી રહ્યો છે, ત્યારે હીરા ઉદ્યોગ માટે કેટલા કપરા ચઢાણો છે હાલની પરિસ્થિતિમાં? મંદી હોય ત્યારે દરેક માણસે વિચારીને કામ કરવું જોઈએ, કેપેસિટી પ્રમાણે કામ જોઈએ, ઓવર કામ નહીં કરવું જોઈએ, તો કોઈ જ પ્રોબ્લેમ આવતો નથી. હારો મળો સમય તો આવે, પણ પોતાની કેપેસિટીમાં કામ કરવું જોઈએ. હાલ જે મંદી ચાલી રહ્યો છે તેનું મુખ્ય કારણ શું ગણી શકાય આપની દ્રષ્ટિએ? મુખ્ય કારણ જે ચાઇના અને અમેરિકા જે ટ્રેડ વોર ચાલે છે, એના હિસાબે અમુક હીરા અમેરિકામાં એક્સપોર્ટ થતા ઓછા થઈ ગયા છે, એ એક કારણ અમને જણાય આવે છે, અને પ્લસ હોંગકોંગમાં જે હડતાલ ચાલુ છે એ પણ એક કારણ છે. તો સુરતમાં આટલા બધા ઉદ્યોગો છે, તો નાના ઉદ્યોગો એકાએક બંધ થવાના કારણો શું? એક પછી એક રત્ન કલાકારો પણ આપઘાત કરી રહ્યા છે. રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા એવા બહુ ઓછા કિસ્સા છે, કોઈ ને કોઈ બીજા કારણ પણ થઈ શકે, પણ બધાને રોજીરોટી નથી મળતી એવા મુદ્દા બહુ ઓછા હોય છે. છેલ્લા જો આપણે મહિનાની વાત કરીએ તો 5-6 રત્ન કલાકારોનો આપઘાત કર્યો છે, તો એ કારણ શું હોઈ શકે? જે સુસાઇડ નોટ છોડવામાં આવે છે તેમાં પણ કહે છે કે મંદી છે એના કારણે આપઘાત કર્યો છે, તો એ અંગે શું કહેવું છે? આર્થિક મુદ્દો પણ હોઈ શકે છે, અને બીજા ફેમિલી કે બીજા કારણો પણ હોઈ શકે છે, દરેકના કારણો અલગ અલગ હોઈ શકે છે. લજીભાઈ, ખાસ કરીને જે બિઝનેસ એક્સપાન્ડ કર્યો છે, તો એમાં કઈ રીતે એક્સપાન્ડ કરવામાં આવે છે, કેટલા લોકોની મહેનત છે? આપનું પણ પરિવાર છે, તો પરિવારજનોમાં કોણ કોણ છે આ બિઝનેસમાં, કઈ રીતે તેઓ મદદરૂપ બની રહે છે આપણને? અમારા પરિવારજનોના ટોટલ 30-40 સભ્યો છે, અને તમામની એમાં મહેનતથી કામ થઈ રહ્યું છે. લાલજીભાઈ, બીજો એક સવાલ કે હાલ હીરા ઉદ્યોગમાં પણ આપનું અગ્રણી એક નામ છે, તો ક્યાર સુધી આ પરિસ્થિતિ સારી થશે, એવું ક્યાર સુધી રહેશે મંદીનો દોર? મારા હિસાબે દિવાળી પછી પરિસ્થિતિ 100% સારી થઈ જશે. અત્યારે વાતાવરણમાં ફેરફાર તો 2 મહિના પહેલા કરતા સુધારતો અત્યારે છે જ.
એટલે એમાં કોઈ ચિંતાનું કોઈ કારણ નથી. હાલ દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે, તો આપણે ત્યાં કયા પ્રકારને અહીં શિફ્ટ પાડવામાં આવી છે, રત્નકલાકો પાસે કેટલું કામ લેવામાં આવી રહ્યું છે? રત્નકલાકરો ટાઈમ ટુ ટાઈમ જ, કોઈ ટાઈમમાં અત્યારે એક મિનિટનો ફેરફાર નથી. સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી અમારું રેગ્યુલર કામ ચાલુ છે. લાલજીભાઈ, બીજી એક વસ્તુ કે સુરતમાં જીવવું ખૂબ જ અઘરું છે. આપણે તો 1970માં અહીં આવ્યા, તે વખતે સુરતમાં કંઈ પણ વસ્તુ ન હતી, જોકે ત્યારબાદ આપણે જે ઉત્તર ઉત્તર પ્રગતિ કરી, એમાં સવિશેષ ફાળો કોને આપશો આપ? સવિશેષ ફાળો તો સુરતના નાગરિકમાં, હમણાં સુરતમાં રોટલો ને ઓટલો સુરતે આપ્યો છે, એના હિસાબે તમે આગળ આવી. સુરતમાં પહેલાં સ્ટાર્ટિંગમાં તો કોઈની પાસે ઘરનું મકાન પણ નહોતું, ત્યારે ખરેખર સુરતીના મકાનમાં જ રહેતા હતા. સુરતીના મકાનમાં રહેતા હતા, એમાંથી ધીમે ધીમે પ્રગતિ થતાં થતાં બધાએ ઘરના મકાન બનાવ્યા, આવડી મોટી જબરજસ્ત ફેક્ટરીઓ બનાવી. પણ જેને જેને મહેનત કરી છે, નીતિમત્તાથી મહેનત કરી છે, તમામ લોકો આગળ આવ્યા છે. નીતિમત્તામાં ફેરફાર હતો, કોઈ વખત આગળ પાછળ થવાનો ચાન્સ રહેતો, પણ નીતિથી કામ કરે, મહેનત કરે, એને ક્યારેય પ્રોબ્લેમ આવતો નથી એવું હું માનું છું. લાલજીભાઈ, છેલ્લો એક સવાલ કે સુરતી લાલાઓને શું સંદેશો આપશો આપ? સુરતી લાલાઓને તો અભિનંદન જ આપું છું કે સ્ટાર્ટિંગના અમે અમારા પ્રવચનમાં કહીએ છીએ કે સુરતીઓ અમને રોટલોનો ઓટલો સુરતે આપ્યો, એટલે અમે પણ સુરતનું ઋણ કોઈથી ભૂલતા નથી, અમે પણ સુરતી જ થઈ ગયા છીએ. જી, આ હતા ધર્મનંદન, જે ડાયમંડ જે માલિક છે લાલજીભાઈ પટેલ, એ આપણી સાથે ખૂબ જ રસપ્રદ વાતો કરી. 1970માં તેઓ સુરત આવ્યા હતા અને ત્યારબાદ ઉત્તરોત્તર તેઓએ પ્રગતિ કરી અને ત્યારબાદ આજે આટલી મોટી ફેક્ટરી છે. 7,500 જે રત્નકલાકારો છે, તેમને રોજિંદા જે જીવનમાં જે રોજગારી છે, તે રોજગારી તેઓ પૂરી પાડી રહ્યા છે. ધર્મનંદન ડાયમંડના જે માલિક હતા, તેમની સાથે વાતચીત કરી. હવે ત્યારબાદ જે રીતે ઉદ્યોગ એક્સપાન્ડ થયો છે, ઉદ્યોગોમાં જે રત્નકલાકારોની જે મહેનત છે, 7,500 જેટલા જે રત્નકલાકારો છે, રોજે રોજ પોતાની જે મહેનત છે, તે મહેનતના બલબૂતા પર ધર્મનંદન ડાયમંડ સમગ્ર દેશ સહિત દુનિયામાં જાણીતી થઈ છે. ત્યારે આપણે ખુદ રત્નકલાકારો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓની શું સમસ્યા છે. જી, આપનું નામ? મારું નામ પ્રદીપભાઈ છે. પ્રદીપભાઈ, કેટલા વર્ષોથી અહીં ધર્મનંદન ડાયમંડમાં કામ કરો છો? અહીંયા 12 વર્ષ થયા કામ કરું છું. પ્રદીપભાઈ, ખાસ કરીને હાલ છેલ્લા 6 મહિનાથી મંદીનો દોર ચાલી રહ્યો છે, તો આપના રત્નકલાકારો પર કેવી અસર જોવા મળી છે? અત્યારે જે મંદીનો માહોલ છે, એના કારણે માઠી અસર પડી છે. અને આપણે જે કંપનીમાં અમે અમારો વ્યવસાય વેરો પણ ભરીએ છીએ, રાજ્ય સરકારને અમારે તમારા માધ્યમથી એટલું કહેવાનું છે કે આ બાબતે રત્નકલાકારોને માટે ખાસ કંઈ એવી યોજનાઓ બનાવે, જેથી કરીને નાના રત્નકલાકારો છે કે જે લોકો ઓછો કમાય છે, એના માટે કોઈ એવી સારી યોજનાઓ બહાર પાડે કે એને પોતાનું જીવન ગુજરાન ચાલી રહે. અને બીજું એવું છે કે કોઈ વીમા પોલિસી એવું કંઈ બનાવે, જેથી કરીને બધા રત્નકલાકારો, નાના રત્નકલાકારો છે જે ઓછું કમાય છે, એના માટે એવી કોઈ સારી એવી યોજના બનાવે. તો આ જે હમણાં તમે જોઈ રહ્યા છો, છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવો ઘણા બની રહ્યા છે, તો એમાં પણ ઓછું થાય અને એનું જીવન ગુજરાન ચાલી રહ્યું. હાલ મંદીનો માહોલ છે, આપણા પણ કામના કલાકો ઘટી ગયા છે, તો કઈ રીતે જીવન આપનું ચાલી રહ્યું છે, કઈ રીતે ગુજારી રહ્યા છો? અત્યારે તો છે ને કે અમારી કંપનીનો ટાઈમ રેગ્યુલર જ છે, ટાઈમમાં આમ હાલ તો કોઈ ફેરફાર છે નહીં, પણ સમય પ્રમાણે થોડું ઘણું આમ તેમ ચલાવી લઈએ છીએ. આપની તો મોટી ફેક્ટરીઓ છે, પરંતુ જે નાના જે રત્નકલાકારો છે, તો એમના માટે રાજ્ય સરકાર દ્વારા કયા પ્રકારની સુવિધા ઊભી કરવી જોઈએ? તમારો સવાલ બરોબર છે. જે નાની કંપનીઓ છે, નાના એકમો છે, એમાં ઘણીવાર એવા બનાવ બને છે કે કારીગરથી નહીં જેવી ભૂલ થઈ હોય, અથવા તો ભૂલ ના હોય તો પણ મંદીના માહોલમાં એ લોકોને છૂટા કરી દેવામાં આવે છે. તો આવી સ્થિતિમાં એ લોકોનું જીવન ગુજરાન કઈ રીતે ચલાવવું, તો એના માટે આ કોઈ સારી એવી યોજના બનાવે રાજ્ય સરકાર દ્વારા કે એ લોકોને આવી સ્થિતિમાં કોઈ થોડા એવા પૈસા મળી જાય, 5-7 હજાર રૂપિયા, તો એ લોકોનું જીવન ગુજરાન આસાનીથી ચાલી શકે એમ. રાજ્ય સરકાર દ્વારા નવી પોલિસી અમલમાં આવી જોઈએ તેવું રત્નકલાકારો જણાવી રહ્યા છે. હાલ આપણી સાથે અન્ય પણ રત્નકલાકાર જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. જી, હું આપને પૂછવા માંગીશ, આપનું નામ શું છે? કમલેશ. કમલેશ, કમલેશભાઈ, કેટલા વખતથી કામ કરો છો? 7 થી 8 વર્ષ થી ધર્મનંદન સાથે જોડાયેલો છું. કમલેશભાઈ, ખાસ કરીને ધર્મનંદન દ્વારા જે ફેસિલિટી આપવામાં આવે છે, તેના વિશે શું કહેશો આપ? કંપનીની ફેસિલિટી તો સારી છે, એમ કોઈ કંપનીની ફેસિલિટી વીક નથી, પણ જ્યાં સરકારની આ મંદીની હિસાબે કંપની પણ થોડીક સ્લો ચાલે છે, એટલે દરેક કારીગરને પ્રોબ્લેમ થાય છે, કેમ કે કામ ઓછા થઈ ગયા છે, મોંઘવારી વધી ગઈ છે, લગાતાર
ટેક્સ આ તે બધું વધી ગયું છે, કારીગરો નથી બચત થતી કે નથી કોઈ જાતનું એને કોઈ પોલિસી મળતી, કારીગરોને તમામ પ્રકારની એમ એક જોઈ તો મંદીનો અસર છે, એટલે એની માટે કોઈ સરકારને તાત્કાલિક કેવા પગલાં સારા લે તો સારું. હા, રત્નકલાકારો એક પછી એક આપઘાત કરી રહ્યા છે, છેલ્લા 3 મહિનાની જો વાત કરીએ તો 14 જેટલા રત્નકલાકારોએ આપઘાત કર્યો છે, તો તેના વિશે રાજ્ય સરકારે શું વિચારવું જોઈએ? તે લોકોએ મંદીની માટે સરકારને રોજગાર આપવો જોઈએ. એવું લાગે છે કે આ હીરાનો ધંધો એક એવો છે કે લોકોને ગુજરાત માટે એમ મોટો છે અને રોજગાર માટે આમ ગુજરાત સમૃદ્ધ રાજ્ય તરીકે આમ ધંધો ગણાય મોટો મોટા પાયે, એની માટે સરકારને રોજગારી વધારવી જોઈએ, સારા સારા નોકરિયાતો નોકરી મળે અને નોકરીઓ મળે વધારે, એ માટે એ લોકો આવું અટકી શકે. રત્નકલાકારો માટે વધુમાં વધુ નોકરી ઉત્પન્ન થાય તેવો હાલ લોકો રત્નકલાકાર માંગ કરી રહ્યા છે. જી, આપનું નામ? ઘસિયા રાજુભાઈ. રાજુભાઈ, કેટલા વખતથી અહીં કામ કરો છો? હું અહીંયા 10 વર્ષથી કામ કરું છું. રાજુભાઈ, ખાસ કરીને ધર્મનંદન એક દેશ સહિત દુનિયામાં મોટું નામ છે, રત્નકલાકારો માટે પણ અહીં ખૂબ જ મદદરૂપ બને છે, તો કઈ રીતે મદદરૂપ બને છે આપની કંપની આપના માટે? મારી કંપનીમાં શું છે કે બાળકો ભણતા હોય, બાળકોને સ્કોલરશીપ આપવામાં આવે છે, પછી કાંઈ પણ તકલીફ થઈ હોય કારીગરને તો એમાં પણ સહાય કંપની કરે છે. જી, ખાસ કરીને હાલ મંદીનો દોર ચાલી રહ્યો છે તો રત્નકલાકારોને એક પછી એક છૂટા કરવામાં આવી રહ્યા છે, તો તેના વિશે શું કહેશો? એટલે અમારી કંપની આ ધર્મનંદન કંપનીમાં કોઈ કારીગરને છૂટા નથી કર્યા, કોઈ કંપની કરતી હશે તો એ તો ખરેખર કંપની અત્યારે છૂટા કરે તો એ પ્રોબ્લમવાળી જ વાત કહેવાય ને, કે જે કંપનીની તકલીફ હોય એમ કારીગરોની તકલીફ હોય, એટલે અમારી કંપનીમાં કોઈને છૂટા નથી કર્યા. રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો માટે કઈ પોલિસી અમલમાં આવી જોઈએ, નવી બનાવવી જોઈએ, આપને શું લાગી રહ્યું છે? રાજ્ય સરકાર તો શું છે ભાઈ, હવે આમાં આમ તો કઈ સહાય ડાયમંડના ધંધામાં બીજું કારીગરોને નથી આપતી, પણ હવે કોઈ એવું અકસ્માત થાય કારીગરને કઈ થયું હોય તો એને કોઈ સહાય મળતો નથી, એટલે એ ખરેખર સહાય આપતી જોઈએ. હાલ જે રીતે મંદીનો માહોલ ચાલી રહ્યો છે, દિવાળી પણ છે, તો કઈ રીતે ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે? તકલીફ તો આમાં એવું છે, નાના કારીગરો હોય એના માટે તો બહુ તકલીફ છે, પણ હવે સ્ટ્રગલ તો કરવી જ પડે ને બધાને, મંદીનો માહોલ હોય એટલે સ્ટ્રગલ જરૂરી છે, મંદીનો માહોલ ચાલી રહ્યો છે. અન્ય રત્નકલાકાર પણ આપણી સાથે વાતચીત કરીએ. જી, આપનું નામ? અશોકભાઈ પ્રજાપતિ. અશોકભાઈ, કેટલા વર્ષથી આ કંપનીમાં જોડાયા છો? 10 વર્ષ થઈ ગયા. અશોકભાઈ, ખાસ કરીને જે રીતે ધર્મનંદન કંપની છે, કઈ રીતે રત્નકલાકારો માટે કામ કરી રહી છે? ધર્મનંદન કંપની સારામાં સારું, અમારે કોઈ મંદીનો માહોલ છે, ટાઈમનો બહુ વધારે કોઈ પ્રોબ્લેમ નથી, પણ નાના એકમો જે છે એમાં બહુ વધારે તકલીફ છે, એ લોકોને માટે કોઈ સિક્યુરિટી પોલિસી નથી હોતી, ગમે ત્યારે છૂટા કરી દેવામાં આવે, એ લોકો બીજું કોઈ એટલા વર્ષથી એક જ બિઝનેસમાં કામ કરતા હોય તો બીજે કે શું રોજગારી માટે એને તકો ઊભી થાય એવું સરકારે વિચારવું જોઈએ. સરકાર તરફથી અમારો ધંધો એવો છે કે વિદેશી ઊંડિયામણ કમાઈને લઈ આવે છે, તો એટલો બધો ટેક્સ આપે છે, છતાં રત્નકલાકારો માટે કોઈ સરકાર કંઈ વિચારતી નથી, એ થોડુંક દુર્ભાગ્યપૂર્ણ છે. કઈ પોલિસીઓ રત્નકલાકાર માટે બનવી જોઈએ, મદદરૂપ થઈ શકે તેના માટે? વીમા પોલિસીઓ બનવી જોઈએ, બીજા નંબરમાં ગમે ત્યારે છૂટા કરી દે એના માટે બી કોઈ કાયદા કાનૂન હોવા જોઈએ, કે કોઈ પણ માણસને તમે રોજગારીથી છૂટા કરી દો તો એને 3 મહિનાના પગાર ભથ્થા આપવા જોઈએ, આવા બધા નિયમો જે બીજા ધંધાઓમાં છે આમાં પણ ફોલો થવા જોઈએ, એ સરકારે વિચારવું જોઈએ. હાલ દિવાળીનો માહોલ છે, શું લાગી રહ્યું છે? અન્ય જે રત્નકલાકારોને એક પછી એક છૂટા કરવામાં આવી રહ્યા છો, તો તેના વિશે શું કહેશો? એ તો બહુ તકલીફવાળી વાત કહેવાય, કારણ કે દિવાળી એટલે એક તો એમ જ બી વેકેશન પડવાનું હોય, પૈસાની વધારે જરૂર હોય, એમાં આવા સમયે છૂટા કરી દે એટલે કારીગર માટે બહુ જ તકલીફવાળો વિષય કહેવાય. જી, આપે જે રીતે જોયું તે રીતે હાલ જે રત્નકલાકારો છે એક જ માંગ કરી રહ્યા છે કે જે રીતે નાના ઉદ્યોગોના જે રત્નકલાકારોને છૂટા કરવામાં આવી રહ્યા છો, તો તેના બદલે રાજ્ય સરકાર દ્વારા આ જે ગંભીર જે પ્રશ્ન છે તેમાં વિચારે, જે રત્નકલાકારો છે તેના માટે એક અલગથી યોજના બનાવે, કે જ્યારે પણ જે કંપની છે તે કંપની દ્વારા રત્નકલાકારને છૂટા કરવામાં આવે ત્યારે તેમના માટે પેકેજની જાહેરાત કરવામાં આવે. આ ઉપરાંત જે વીમા પોલિસી છે તે વીમા પોલિસી પણ રત્નકલાકારોને આપવામાં આવે, કે જેને લઈને તેઓની જે જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે તે પણ સંતોષાય. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, ઝી ચોઈસ કલા, સુરત.